નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું, આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. વાત કરીએ સમાચારની, તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરા પર સગીરા પર ગેંગરેપ કરનાર રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપીઓ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 1100 સીસીટીવી ચશ્મા અને એક ફોન કોલે પોલીસને આરોપી સુધી પહોંચાડ્યા હતા, જ્યાં ધરપકડ બાદ આરોપીઓ લંગડાતા મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા હતા. ત્યારે ગરબા રમવા નીકળેલ 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના બાયલી બિલ રોડ ઉપર જે બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જ્યાં વડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું કે શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા. ત્યારે આરોપીઓ વિરુદ્ધ બી ભારતીય ન્યાય સંહિતા અને પોસ્કો હેઠળ જે ગુનો નોંધાયો છે, ત્યારે તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા. વિક્ટીમનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા અને તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે. ત્યારે સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા, આ સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી. તો વડોદરામાં ગેંગરેપને લઈને જે કહી શકાય સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, માસૂમ સાથે હેવાનિયત કરનારા હેવાનો પકડાઈ ગયા છે. ચશ્મા અને એક ફોને આખો જે ગુનો છે તેનો ભેદ ઉકેલ્યો છે. ત્યારે વિક્રમનો મોબાઈલ આરોપી લઈ ગયા હતા અને પોલીસે કુલ 1100 સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જે ગેંગરેપ બાદ આરોપીઓ 48 કિલોમીટર ફર્યા. આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને જ્યાં વડોદરાના તાલંજા વિસ્તારમાં રહેતા હતા. ત્યારે સીડીઆર અને ડેટા એનાલિસિસથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં મુન્ના અબ્બાસ વણઝારા તાલંજાની ધરપકડ કરવામાં આવી છે, મુમતાજ વણઝારા તાલંજાની ધરપકડ કરવામાં આવી છે, શાહરૂખ વણઝારા તાલંજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ. પોલીસ કમિશનર શ્રી વડોદરા એ અપના સમક્ષ વાત કરી છે કે જે બનાવ 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા. એ પછી કે કયા પ્રકારના અને કયા પ્રયાસોથી અપને આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને બધાને સાબે બ્રીફ કર્યા છે. એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે. એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે, એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે, ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે. જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના, જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું, એના મેડિકલ પુરાવા ભેગા કરવાના, બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની, કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે, એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે. ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે. એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપને કમ્પ્લીટ એવિડન્સ. અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે, એટલે જે આજે તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું, તો ત્રણ આરોપીઓ અટક થયા છે, એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી. આ અંગે વધારાના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાઇકલ સાથે, આ બે જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે, એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે, તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં
આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ. થેન્ક યુ. જે રીતે માન્ય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ આપણા સમક્ષ વાત કરી